રાજકોટમાં મોરબી રોડ ઉપર આવેલ જલારામ સોસાયટીમાં ચાલતા ઘૂંટણખાના પર પોલીસે દરોડો પાડી એક મહિલા સહિત બે શખ્સોની ધરપકડ કરી છે. રોજના રૂપિયા 3000 આપી યુવતીઓ બોલાવવામાં આવતી હોવાની પોલીસને માહિતી મળી હતી. પોલીસે દરોડા પાડી મહિલા સંચાલક સહિત એક સાગરીતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વોટ્સએપમાં ફોટો મોકલી ગ્રાહકોને લલ્લાઓના ચહેરા બતાવી આ ધંધો થતો હોવાની આરોપીએ કબૂલાત આપી હતી. પોલીસે દયા ચૌહાણ તથા હેમંત મિયાત્રા સામે ગુનો નોંધ્યો હતો. રાજકોટ સહિત ગુજરાતભરમાંથી લલ્લાઓ બોલાવાતી હોવાની કેફિયત પોલીસ આપી રહી છે. કુટણખાનાની સંચાલિકા લલ્લાઓના ફોટા વોટ્સએપ કરતી હતી, જેમાં રાજકોટના અમુક વેપારીઓના પણ ફોટા મોકલ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. બેડીપરા ચોકી વિસ્તારમાં આવેલ મોરબી રોડ ઉપર ન્યુ જલારામ સોસાયટીમાં દયાબેન મહેશભાઈ ચૌહાણ કરીને એક સ્ત્રી છે, જે વિધવા સ્ત્રી છે. તે પોતાના રહેણાંક પોગટવાળા મકાનમાં બહારથી છોકરીઓ બોલાવી અને કુટણખાનું ચલાવતી હોય એવી રજૂઆતો અવારનવાર કમિશનર સાહેબ સુધી પહોંચતી હતી, અમારી ચોકી ઉપર પણ આવતી હતી. જેના અનુસંધાને ગઈકાલે બાતમીના આધારે અમોએ સદરુ જગ્યાએ રેડ કરેલ, જ્યાં એક ભોગ બનનાર યુવતી હાજર હતી, જેને આ દયાબેન તથા હેમંતભાઈએ આવા વેશ્યાવૃત્તિનો ધંધો કરાવવા માટે બોલાવતા અને એને પૈસા આપતા. એવી રીતના એક સ્ત્રી આ યુવતી હાજર હતી અને ત્યાં આ હેમંત કરીને પણ જે દલાલીનું કામ કરે છે એ પણ હાજર હતો. આથી હેમંતની ધરપકડ કરેલી હતી અને જે યુવતી છે એમને સાક્ષી તરીકે સાથે રાખી અને એમને પૂછતા એવું જણાવેલું એમણે કે એમને રોજના 3000 પગાર આપતા અને આવું મજબૂરીના હિસાબે એવું કામ કરવું પડતું એમને. ત્યારબાદ આજે જે અન્ય આરોપી છે દયાબેન, એમની પણ અમે તપાસ કરતા આજરોજ દયાબેન પણ મળી આવતા આ બંને આરોપીઓની ધરપકડ કરેલ છે અને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવા માટે તજવીજ કરેલી. ભરત ભરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ.